नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ जयेश परमार अने आपनुं हार्दिक स्वागत करूँ छूँ एसएन विद्यालयना आ ई लर्निंग प्रोग्राम में। विद्यार्थी मित्रों, आजे आपणे बेजिक्स ऑफ बायोलॉजी जे छे एमां फाउंडेशन नी जे आपणे वात करता हता ए फाउंडेशन नो आजे कही शकाय तो छेल्लुं सेशन। हवे एक वस्तु जे छे समजो मित्रों, फाउंडेशन नी शरूआत आपणे करी एनी पाछळनुं कंईक जे छे ए विचार जे छे એવો હતો કે કંઈક કંઈક બેઝિક પાયાની બાબત જે છે આપણને મળે, જેથી કરીને વિષય જે છે એના ઊંડાણપૂર્વક આપણે જઈ શકીએ એને સમજી શકીએ। મિત્રો, ઘણી બધી પાયાની બાબત જે છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। આજનું આ સેશન જે છે મિત્રો, એમાં 11મો ધોરણનું આખેખું બાયોલોજી જે છે એના જે કંઈ ચેપ્ટર્સ જે છે મિત્રો, એની ઓવરઓલ ચર્ચા આપણે કરવાના છીએ, કે જેની અંદર આપણને ખ્યાલ આવશે કે આપણે બાયોલોજી જે છે એમાં શું ભણવાના છે। પણ મિત્રો, પહેલી સ્પષ્ટતા એ કરું કે હવે આપણા માટે ધોરણ 11નું બાયોલોજી અને ધોરણ 12નું બાયોલોજી એવું નહીં સમજવાનું। હવે આપણે સમજવાની એ જરૂર છે કે બાયોલોજી ભાગ 1 અને બાયોલોજી ભાગ 2, કારણ કે નીટ માટે તૈયારી આપણે કરીએ છીએ તો નીટની અંદર 11-12 બંને થઈને બાયોલોજી જે છે આખું કમ્પ્લીટ કરવાનું હોય છે આપણે। તો આપણે 11-12 એમ કટકા સ્વરૂપે નહીં પણ સળંગ જે છે એવું કહીએ કે ભાઈ 11મું છે તો એને ભાગ 1 અને ભાગ 2, આપણે અલ્ટિમેટલી 2 ભાગ તૈયાર કરવાના થાય છે, બરાબર। તો આજે આપણે બેઝિક્સ ઓફ બાયોલોજી જે છે બરાબર એમાં ઘણી બધી ચર્ચાઓ જે છે કર્યા પછી ત્યાં સુધી પહોંચી ગયા છીએ કે હવે આપણે ચેપ્ટર્સમાં અંદર ઉતરવું હોય તો ઉતરી શકાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તો વિદ્યાર્થી મિત્રો, આજે બેઝિક્સ ઓફ બાયોલોજી જે છે એમાં જીવવિજ્ઞાન ભાગ 1 જે છે એમાં આપણે વર્ષ દરમિયાન કયા કયા ચેપ્ટર્સ જે છે બરાબર એનો અભ્યાસ કરવાનો છે, એટલે આપણો અભ્યાસક્રમ શું હોઈ શકે બરાબર, કે કેટલું આપણે કવર કરવાનું છે, તો એની આપણે ચર્ચા કરવાના છીએ। મિત્રો, અગત્યની બાબત શું છે ખબર છે કે ખરેખર તો આપણને જે ટેક્સ્ટબુક આપી છે એ ટેક્સ્ટબુકની અંદર એક ક્રમ જે છે જળવાવો જોઈએ। તમે જુઓ એમાં ઇન્ડેક્સ આપણે જે કહીએ એમાં નામ શું આપેલું છે, અનુક્રમણિકા, એક ક્રમ જે છે જળવાતો હોય છે। તો અહીંયા મિત્રો ક્રમ જે છે પણ આપણે એ ક્રમ કેવી રીતે જાળવવો, તો સબ્જેક્ટ જે છે જે તે વિષય જે છે એને વ્યવસ્થિત સમજવા માટે એ વિષય જે છે એનું બીજા વિષય સાથે જે છે એ શું સંબંધ છે, બીજી વાત કે એ જે તે વિષયની અંદર આપેલા જે ચેપ્ટર જે છે ચેપ્ટરના સમૂહ એટલે કે એકમ યુનિટ જે છે એ શું સૂચવે છે, શું એક યુનિટને બીજા યુનિટ સાથે કંઈ તાલબદ્ધ એટલે કે કોઈ લેવા દેવા છે ખરું। હા, ચોક્કસથી છે। દરેક ચેપ્ટર જે છે એની ગોઠવણ જે છે મિત્રો એ ખૂબ સરસથી અથવા તો એની ખૂબ સારી એવી સમજણ આપણને હોવી જોઈએ આ તબક્કે, તો આપણે એને વ્યવસ્થિત રીતે યાદ રાખી શકીએ સમજી શકીએ છીએ। તો જોઈએ એક પછી એક યુનિટ જે છે કયા કયા ચેપ્ટર જે છે એની અંદર એનું મહત્ત્વ શું છે અને આપણે એને શરૂઆત કરવાની છે તો કેવી રીતે સ્ટાર્ટઅપ લઈશું બરાબર। તો ચાલો શરૂ કરીએ। તો બેઝિક્સ ઓફ બાયોલોજી છે એમાં જીવવિજ્ઞાન છે એમાં ભાગ 1 જે છે જે આપણે શરૂઆત કરવાના છીએ બરાબર, તો એમાં યુનિટ જે છે ટોટલ 5 છે। તો પહેલી યુનિટ જે છે મિત્રો એ યુનિટ છે સજીવ વિશ્વમાં વિવિધતા। હવે અહીં શું સૂચવે છે એનું ટાઇટલ, સજીવ વિશ્વમાં વિવિધતા। તો પહેલું વસ્તુ એ આપણને હવે ખબર હશે સજીવ અને નિર્જીવ એટલે શું, એ બે વચ્ચેનો ભેદ શું, શરૂઆતના આપણે ફાઉન્ડેશન જે છે એના શરૂઆતના સેશનમાં એની ચર્ચા કરી ગયા છીએ બરાબર, કે સજીવોની લાક્ષણિકતાઓ છે ઘણી બધી, એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ આ સજીવ છે અને આ સજીવ નથી બરાબર। તો પ્રશ્ન અહીંયા છે મિત્રો કે શું સજીવ છે, તો જેટલા પણ સજીવ આપણને નજરે દેખાય છે એ બધા એક સમાન છે? ઓબ્વિયસલી આપણો જવાબ હશે ના સર, એક સમાન નથી। તો એક સમાન નથી તો એમાં શું છે, જુદાપણું છે, અને શું કહેવાય, વિવિધતા। તો સજીવ વિશ્વ જે છે આખું એમાં વિવિધતા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે આખા એક યુનિટ તરીકે, જેની અંદર કયા કયા જે છે એ પાર્ટનો આપણે અભ્યાસ કરીશું, કયા કયા ચેપ્ટરનો અભ્યાસ કરીશું મિત્રો। ટોટલ એની અંદર 4 ચેપ્ટર છે, ચેપ્ટરની અંદર 1 છે સજીવ વિશ્વ,
सजीव विश्व केवू छे अने सजीवनी लाक्षणिकता छे एनो अभ्यास आपणे आ चेप्टर में करवाना छीए। हवे अहींया सजीव विश्व जे छे एना विशे समझवाना छे आपणे, तो त्यां आपणे प्रश्न थाय बधा ज सजीवो छे ने एक ज कक्षानी अंदर मूकी शकाय छे? ना, केम? कारण के बधा सजीव एक समान नथी, एमां जुदापणुं छे। तो जो मित्रों सजीवमां विविधता छे, जुदापणुं छे, तो ए सजीव विश्व जे छे एनी लक्षणिकताओ जे छे एनो अभ्यास कर्या बाद जे छे आपणे ए सजीवो छे एनी जुदापणुं जे छे, समानता अने विविधता छे, एना आधारे शुं करवुं पड़े? एनुं वर्गीकरण करवुं पड़े। तो जैविक वर्गीकरण जे छे आ चेप्टर जे छे ए सजीव विश्व बादनुं चेप्टर छे बीजुं, અને આ ચેપ્ટર જે છે મિત્રો એની અંદર આપણે સજીવો છે એનું વર્ગીકરણ કરવું હોય તો એના માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા હોવી જોઈએ, એક ફોર્મેટ હોવું જોઈએ, બરાબર? તો ચોક્કસ ફોર્મેટ જે છે આપણને આમાં શીખવા મળશે, જૈવિક વર્ગીકરણ જે છે, એટલે વર્ગીકરણ કોના આધારે કરી શકાય, કેવી રીતે કરી શકાય, કઈ કઈ બાબતને આપણે ધ્યાનમાં લઈએ અને કેવી રીતે સજીવને અલગ અલગ ભાગમાં વહેંચી શકાય છે, તો એ વર્ગીકરણની ચાવી જે કહી શકાય એ જૈવિક વર્ગીકરણ ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ। ત્યારબાદ એ આપણને ખબર પડે એટલે આપણે સજીવોને મુખ્યત્વે એરિસ્ટોટલે જે આપણને કહ્યું હતું આગળ એમ વનસ્પતિ અને પ્રાણી એમ મુખ્ય બે જૂથમાં આપણે વહેંચીએ છીએ, બરાબર? તો એના જ આધારે જે છે એ વનસ્પતિ સૃષ્ટિનું ચેપ્ટર છે, કેની અંદર વનસ્પતિ છે એ શરૂઆતથી લઈને અંત સુધી જે કહી શકાય, બરાબર? એક અંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બિધારી જે છે, ઉચ્ચ કક્ષાની, નિમ્ન કક્ષાની વનસ્પતિ, જે કંઈ માહિતી છે એ આની અંદર આપણે વર્ગીકરણ જે છે એના સંદર્ભમાં શીખવાના છીએ। ત્યારબાદ જે છે પ્રાણી સૃષ્ટિ, પ્રાણીઓ જે છે, બરાબર, સૂક્ષ્મ સજીવથી લઈને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જે કંઈ છે એને પોતાના ડેવલપમેન્ટ જે છે એના આધારે જે છે સમાનતા અને ભિન્નતાના ધોરણને આધારે એનું પણ વર્ગીકરણ જે કરી અને પ્રાણી સૃષ્ટિ જે છે એનું આખું ચેપ્ટર જોવાનું થશે, ખ્યાલ આવે છે? તો અહીંયા સજીવ વિશ્વ એમાં વર્ગીકરણ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જે છે એ થઈને આખું એક આપણું યુનિટ બને છે સજીવ વિશ્વમાં વિવિધતા, બરાબર? તો એ આપણું થઈ ગયું યુનિટ એક। એના પછી જોઈએ યુનિટ બે, તો બીજું યુનિટ છે એ શું છે મિત્રો? તો બીજું યુનિટ છે વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન, એની રચના કેવી છે, એનું આયોજન કેવું હોઈ શકે? વર્ગીકરણ તો કરી દીધું છે મિત્રો, બરાબર, પણ એની હવે રચના આપણે જોવાની છે, એનું આયોજન જે છે એ શીખવાનું થશે। એની અંદર આપણને યુનિટમાં એક, બે અને ત્રણ જે છે ચેપ્ટર આપ્યા છે, ત્રણ ચેપ્ટરમાં વિભાજિત કરીને આખું યુનિટ આપણને આપ્યું છે। એમાં સર્વપ્રથમ શું આવે છે? તો પહેલું આવે છે સપુષ્પી વનસ્પતિઓ જે છે એની બાહ્યાકાર વિદ્યા, સપુષ્પી વનસ્પતિ, પુષ્પ ધારણ કરતી જે વનસ્પતિઓ છે એની બાહ્યાકાર વિદ્યા જે છે કેવી છે। હવે મિત્રો બાહ્યાકાર વિદ્યાનો મતલબ શું? કે આપણે કોઈ વનસ્પતિને જોઈએ તો બહારથી એના લક્ષણ આપણને જે કંઈ દેખાય એનો અભ્યાસ કરવાનો છે। એમાં શું હોઈ શકે? મૂળ, એનું પ્રકાંડ, પર્ણ, પુષ્પ, બરાબર, ફળ છે તો એ બીજ છે, અહીંયા સુધીની જે કંઈ રચના જે છે એની, બરાબર, એ આપણે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર રચના જે છે એમાં એનો આપણે અભ્યાસ બાહ્ય રીતે કરવાનો છે મિત્રો। અંતસ્થ રચનાની બહારથી જે દેખાય છે એની વાત કરે છે, બરાબર? તો મૂળ જે છે પછી એના વિશિષ્ટ રૂપાંતરણ પણ આપણે આ જ ચેપ્ટરમાં ભણવાના છે, કેમ કે આપણને શું થાય વિચારો, કે આપણને એવું લાગે કે વનસ્પતિમાં પાણી જે છે એનું શોષણ કરવાનું કાર્ય મૂળનું છે, બરાબર છે? પણ મિત્રો આ બાબત બધી જ સાચી કહી શકાતી નથી, કેમ કે સજીવમાં વિવિધતા છે ને, બરાબર? તો ક્યાંક ક્યાંક એવું પણ જોવા મળે છે કે મૂળ સિવાય પર્ણ છે કે પ્રકાંડ જે છે, બરાબર, એ જે છે એમાં આવેલો કોઈ ભાગ છે વાતાવરણમાંથી ભેદ સ્વરૂપે પાણીનું શોષણ કરી શકે છે, ખ્યાલ આવે છે? બીજું મૂળ જે છે તો આપણે કહીએ મૂળ તો જમીનમાં હોય, હા જમીનમાં હોય છે, તો જમીનમાં રહેલું મૂળ છે ને આપણે શું કહીએ? ભૂમિગત મૂળ કહી શકાય, પણ એ જ રીતે હવાઈ મૂળ પણ જોવા મળે છે કે જે વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ જે છે, બરાબર, એની આપ લે કરવામાં શ્વસન જે છે એના માટે પણ કાર્ય કરી શકે છે। તો મૂળ, પ્રકાંડ અને પર્ણ મુખ્યત્વે જે કહીએ, બરાબર, એની રચના અને એના રૂપાંતરિત જે સ્વરૂપો જે છે એનો અભ્યાસ આપણે સપુષ્પી વનસ્પતિ છે એની બાહ્ય રચના જે કંઈ છે એ વિદ્યામાં કરવાના છીએ। ત્યારબાદ આવશે સપુષ્પી વનસ્પતિ જે છે એની અંતસ્થ રચના, હવે શું થયું? બહારથી એનું ઓબ્ઝર્વેશન થઈ ગયું અવલોકન, હવે એની અંદર તરફ દાખલ થવાનું છે, એમાં પેશીઓ કેટલી છે, કઈના પ્રકાર કેટલા છે, કયા પ્રકારની પેશીને ગુણધર્મ કેવા છે, એના સ્થાન શું છે, ક્યાં ક્યાં આવેલી છે, બરાબર, પછી એ કઈ રીતે વનસ્પતિને મદદ કરી શકે છે,
આ તમામ બાબત જે છે એમાં એનો આપણે અભ્યાસ કરવાના છીએ. વનસ્પતિ જે છે એની અંતસ્થ રચના જે છે એની અંદર. ત્યારબાદ આપણને ચેપ્ટર મળે છે પ્રાણીઓ છે એની રચનાકીય આયોજન. પ્રાણીઓ જે છે એનું રચનાકીય આયોજન કેવું હોઈ શકે છે કે દાખલા તરીકે સમજો પ્રાણી જે છે તો એ પ્રાણીનું વર્ગીકરણ જે છે પ્રાણી સૃષ્ટિમાં તો આપણે જોઈએ, પણ એ જ પ્રાણી જે છે એ પ્રાણીમાં પાચન તંત્ર હોય તો કેવું હોય, એ પ્રાણીનું પ્રજનન તંત્ર છે તો કેવું હોઈ શકે, એ પ્રાણી જે છે એનું શ્વસન તંત્ર છે, રુદ્રાભિસરણ તંત્ર છે, પ્રચલન તંત્ર છે, સ્નાયુવિક તંત્ર છે, અંતઃસ્ત્રાવી તંત્ર છે, ચિત્તતંત્ર, તો આ બધા રચનાકીય બાબત કહી શકાય. તો એ રચનાકીય આયોજન કેવું હોઈ શકે બરાબર એ જે છે એનો અભ્યાસ પણ અહીંયા એક મોડેલ ઓર્ગેનિઝમ જે કહીએ ને મિત્રો બરાબર એમ કે પ્રતિનિધિ સ્વરૂપે એમ કે બધા પ્રાણીઓનો અભ્યાસ જે છે તો શક્ય ના બને બરાબર, પણ અળસિયું છે, વંદો છે, દેડકો જે છે બરાબર એની અંતસ્થ રચના જે છે અહીંયા આપણે ચેપ્ટરમાં જોવાની થશે. તો અહીંયા જે છે યુનિટ બે છે એ વનસ્પતિ અને પ્રાણી બેનું કમ્બાઈન છે કે એની રચનાકીય આયોજન શું હોઈ શકે એના માટેનું છે. ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ તો યુનિટ ત્રણ આપણને મળે છે કોષ રચના અને એના કાર્ય. કોષ રચના અને એના કાર્ય આખે આખું યુનિટ ત્રણ છે. હવે આ યુનિટમાં આપણે શું શું અભ્યાસ કરવાના છીએ તો એમાં આવશે કોષ જીવન જે છે એનો પાયાનો એકમ, એમ જીવનનો એકમ તરીકે સજીવનો પાયાનો એકમ કોષ છે આપણને ખ્યાલ છે. તે કોષ જે છે એની રચના અને કાર્ય શું છે, એટલે કોષ શું છે, કોષના પ્રકાર કેટલા છે, કોષનું બાહ્ય રચના કેવી છે, કોષની અંતસ્થ રચના કેવી છે, અંદર તરફ કોષની કઈ કઈ અંગિકાઓ આવેલી છે અને વગેરેની રચના અને બાબત જે કંઈ અગત્યની બાબત જે છે એનો આપણે ચર્ચા આ કોષ ચેપ્ટર છે એમાં કરવાના છીએ. ત્યારબાદ આવે જૈવ અણુઓ. જૈવ અણુઓ કીધું છે મિત્રો, અણુઓ જે છે એને બે ભાગમાં બાયફર્કેશન એટલે કે વહેંચી શકાય છે, જૈવિક અણુઓ અને અજૈવિક અણુઓ. જૈવિક અણુઓ એવા અણુઓ કે જે સજીવ જે છે સજીવ છે એના દ્વારા સજીવ માટે ઉપયોગમાં લઈ શકાતા હોય તેવા જે અણુઓ છે એને જૈવ અણુઓ કહેવાય, કે જે સજીવ છે એના કોષ છે એની પેશી રચના છે પછી પેશી તંત્ર અંગ અંગતંત્ર શરીર છે એમાં ક્યાંક ને ક્યાંક મહત્ત્વનો ભાગ ભજવતા હોય એમાં જે કહી શકાય બંધારણીય એકમ તરીકે પણ રહેલા હોય તો એવા અણુઓને જૈવ અણુઓ તરીકે લઈ શકાય છે. તો આ ચેપ્ટર જૈવ અણુ જે છે એટલે એનો મતલબ શું કે કોષની રચના ખબર પડે તો કોષ જે છે એમાં જૈવ અણુઓ જે છે કેવી રીતે પાર્ટિસિપેટ થાય છે અને એના આધારે જે કહી શકાય કોષ ચક્ર અને કોષ વિભાજન સમજાય છે, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન. કોષ જે છે એનો ગુણધર્મ શું છે, વિભાજિત થવું, એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ એમ એ વિભાજિત થતા હોય છે. તો કોષ ચક્ર અને કોષ વિભાજન, કોષ વિભાજન છે એના પછી પાછા બે પ્રકાર છે, એક દૈહિક વિભાજન કહી શકાય, એક સામાન્ય દૈહિક કોષ જે છે એકમાંથી બે, બેમાંથી ચાર એમ વિભાજન પામે તો એ સમાન વિભાજન છે એટલા માટે એને સમવિભાજન અથવા સમસૂત્રી વિભાજન તરીકે લઈ શકાય. અને એક જે છે એ કેવું હશે તો કે જનીનિક વિભાજન જે કહી શકાય કે જનન કોષ છે એના નિર્માણ માટે જે થતું વિભાજન છે બરાબર. તો જનનકોષના નિર્માણ માટે થતું વિભાજન છે એમાં કેવું હોય મિત્રો કે જનીન દ્રવ્ય જે હોય ને એના કરતાં અડધું થઈ જાય છે એની સંતતિ કોષમાં બરાબર. તો અહીંયા જે છે એ કોષ વિભાજન જે છે એમાં બીજો ભાગ જે છે એને શું કહેવાય અર્ધીકરણ અથવા અર્ધસૂત્રી ભાજન તરીકે ઓળખવામાં છે, અડધું અડધું જનીન્દ્રવ્ય થાય છે એટલા માટે. તો એ એ બાબતનો આપણે અહીંયા અભ્યાસ કોષ ચક્ર અને કોષ વિભાજન છે યુનિટમાં એટલા ચેપ્ટર જે છે એમાં કરવાના છીએ. અને આમ ત્રણ જે છે એ યુનિટ ભેગા થઈને આપણો એક એકમ બની જાય છે, યુનિટ બની જાય છે કોષ રચના અને એના કાર્ય બરાબર. આગળ જોઈએ તો યુનિટ મળે છે ચાર. હવે ચોથું યુનિટ જે છે એનું શું છે ટાઇટલ, વનસ્પતિ જે છે એની દેહધર્મ વિદ્યા. વનસ્પતિની દેહધર્મ વિદ્યા અહીંયા આપણે જોઈતું વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ અહીં છે વનસ્પતિ જે છે એની દેહધર્મ વિદ્યા કે દેહધાર્મિક રીતે જે છે એ શું કાર્ય કરી શકે, એની રચના કેવી હોઈ શકે છે એની બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણને ચેપ્ટર મળે છે પહેલું વનસ્પતિઓમાં વહન. આપણે જે કહીએ ને રુધિરાભિસરણ તંત્ર, પરિવહન તંત્ર કહીએ છીએ કે રુધિરવાહિનીમાં રુધિર ફરતું હોય બરાબર. તો વનસ્પતિમાંથી એવું શું આવેલું છે કે જેમાં વહન થઈ શકે છે જેની મદદથી, પરિવહન તંત્ર તો છે એની બરાબર, તો એમાં શું હોઈ શકે છે તો એની અંદર જે છે વનસ્પતિમાં પેશી આવેલી છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી છે કે જે ખોરાક અને પાણી જે છે પોષક તત્વો જે છે એનું વહન કરવા માટે જવાબદાર છે. પણ કેવી રીતે, અગત્યનું બાબત છે કેવી રીતે વહન, વહનના પ્રકાર જે છે ત્યાર પછી એ વહનના પ્રકાર જે છે એના આધારિત અમુક સિદ્ધાંત જે છે બરાબર, મૂળદાબ સિદ્ધાંત છે, ઉષ્મદન ખેંચાણ બળ સિદ્ધાંત છે. તો આ સિદ્ધાંતોનો અભ્યાસ આપણે વનસ્પતિઓમાં વહન ચેપ્ટર જે એમાં કરવાનો થશે. ત્યારબાદ આવે છે ખનિજ પોષણ. ખનિજ પોષણ એનો મતલબ શું કે દાખલા તરીકે આપણે આજુબાજુ જે છે એ અવલોકન કરીએ બરાબર, તો આવર્ત કોષ્ટક આપણને યાદ આવે
કેમ કે વાતાવરણની અંદર રહેલા જે ઘટકો જે છે, તત્વો જે છે, અને જમીનમાં રહેલા જે કંઈ તત્વો છે, બરાબર, તો એ તત્વો ક્યાંક ને ક્યાંક કોણ, તો કે આવર્ત કોષ્ટકનો જ ભાગ છે, બરાબર. તો આવર્ત કોષ્ટકના જે કંઈ ઘટકો છે, તો શું અહીંયા પ્રશ્નાર્થચિહ્ન છે કે વાતાવરણમાં રહેલા તમામ પોષક તત્વો જે છે એ સજીવ માટે ઉપયોગી છે ખરા? બીજું કે શું સજીવ કાયમ માટે બહારથી મળતા જે પોષક તત્વો છે એના ઉપર જ આધારિત હોય છે, બરાબર. તો અહીંયા જે છે આવશ્યક અને અનાવશ્યક અથવા તો આવશ્યક અને બિનઆવશ્યક પોષક તત્વો છે એમાં બે વર્ગીકરણ થઈ જાય છે એનું, સમજાય છે, જે કહી શકાય કે સૂક્ષ્મ જે છે, સમજાય છે, અને બૃહદ અણુ અને સૂક્ષ્મ અણુ જે છે એમ એને ડિવાઈડ કરી શકાય છે. બીજું કે એની અંદર એની ઉપયોગીતા જે છે ખાસ કરીને, સમજાય છે, તો મેક્રો એલિમેન્ટ અને માઇક્રો એલિમેન્ટ જે છે તેને ડિવાઈડ કરી શકાય છે. એનું પ્રમાણ કેટલું જરૂરી છે વિકાસ વૃદ્ધિ માટે વનસ્પતિને, તો ખનિજ પોષણ જે છે એની અંદરથી જે કંઈ ખનિજ તત્વ જે છે એ ખનિજ તત્વની પ્રાપ્તિ, એનું સ્વરૂપ કેવું હોય, એની વનસ્પતિમાં જરૂરિયાત શું છે, અને કદાચ એ વનસ્પતિને ના મળે તો એમાં ત્રુટિજન્ય અસર શું હોઈ શકે છે, વગેરે જેવી બાબતો જે છે આપણે ખનિજ પોષણ જે છે એમાંથી શીખવાની થશે. ત્યારબાદ અગત્યનું ચેપ્ટર આવે છે મિત્રો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જે છે એમાં પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણનો ટોપિક મિત્રો ક્યાંક ને ક્યાંક 9મા ધોરણ અને 10મા ધોરણની અંદર આપણે ચર્ચા કરી ગયા છીએ, પણ અહીંયા એ થોડુંક ઊંડાણપૂર્વક આપણે ભણવાનું થશે, બરાબર. શરૂઆતથી અંત સુધીનું પ્રકાશ સંશ્લેષણ જે છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ કે વનસ્પતિ કેવી રીતે પોતાનો ખોરાક જે છે સૂર્યપ્રકાશની જે સૂર્ય ઉર્જા છે એમાંથી બનાવી લે છે આપણને, બરાબર. તો એ જે છે વનસ્પતિ જે છે એમાં પ્રકાશ સંશ્લેષણ જે છે ચેપ્ટરમાં આપણે શીખવાના છે. ત્યારબાદ આવે છે વનસ્પતિઓમાં શ્વસન. વનસ્પતિ જે છે શ્વસન કરે છે, તો કેવી રીતે કરી શકે છે, એ શ્વસન જારક હોઈ શકે કે અજારક હોઈ શકે છે, બરાબર. તો એ વગેરે જેવી બાબત જે છે આપણે વનસ્પતિ જે છે એમાં શ્વસન જે છે ચેપ્ટરમાં ભણવાના છીએ. ત્યારબાદ જે છે આવે છે ચેપ્ટર વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. આ બધી બાબત જે છે એમાં તમે વિચારો કે વહન થઈ રહ્યું છે, એને પોષણ મળી રહ્યું છે, એ પોતે ખોરાક જે છે એ બનાવી રહ્યું છે, અને શ્વસનનું કાર્ય પણ થઈ રહ્યું છે, તો વૃદ્ધિ અને વિકાસ થવો જરૂરી છે. તો વૃદ્ધિ વિકાસ કેવી રીતે થાય, પ્રાથમિક વૃદ્ધિ શું છે, દ્વિતીય વૃદ્ધિ શું છે, બરાબર, એ વૃદ્ધિ માટે જવાબદાર પેશી કઈ કહી શકાય છે, તો આ વગેરે જેવી બાબત જે છે મિત્રો એ વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ જે છે વનસ્પતિ માટે જરૂરી એવા અંતઃસ્ત્રાવો જેને ફાયટો હોર્મોન્સ કહેવાય છે એની બાબત પણ આપણે આમાં શીખવાની થશે. તો અહીંયા આપણે યુનિટ 4 જે છે વનસ્પતિ જે છે એની દેહધર્મ વિદ્યા જે છે એમાં શીખવાના છે. મિત્રો અગત્યની બાબત શું હોઈ શકે કે તમામ જે માહિતી અત્યારે આપણે ચર્ચા કરી છે ને એમાંથી આપણે બાયોલોજીમાં અંદર ઊંડું ઉતરવું હોય તો જોડતી કડી કઈ છે મિત્રો? એ પ્રશ્નાર્થચિહ્ન છે કે આપણે ચાલુ કરશું તો ક્યાંથી શરૂઆત કરીશું, બરાબર. કદાચ એવું બને કે વિદ્યાર્થી જૂથ જે છે વિદ્યાર્થીઓ તમે છો, બરાબર, તો તમને હું કદાચ ક્લાસ આપણે ચાલુ ક્લાસ હોય અને રૂટીન લેક્ચર ચાલતો હોય પૂછું તો બધાને અલગ અલગ મંતવ્ય મળે. કોઈ કહે સાહેબ એક કામ કરો સજીવ વિશ્વથી શરૂઆત કર દો, તો કોઈ છોકરો એમ કહે ના સાહેબ ત્યાંથી નહીં, મૂળ પ્રકારના પર્ણ જે છે વનસ્પતિનું પુષ્પ અમને ખબર હોય ત્યાંથી શરૂ કરો, તો કોઈ એવું કહે છે કે સાહેબ કોષથી શરૂઆત કરો, તો ઘણા વિદ્યાર્થી એવા પણ હશે કે સાહેબ પ્રકાશ સંશ્લેષણથી ચાલુ કરો ને મજા આવશે, ખ્યાલ આવે છે. પણ મિત્ર અહીં જોડતી કડી હું તમને એટલા માટે કહું છું કે આપણે ફાઉન્ડેશન કોર્સ જે છે કર્યો ને એ કોર્સમાં આ સબ્જેક્ટની અંદર ઉતરવા માટેનો આપણો એક પ્રયત્ન હતો, જેમાં યાદ કરો કે શરૂઆતથી લઈને ફાઉન્ડેશનના જે કંઈ આપણે સેશન જોયા છે એના લેક્ચર્સ જોયા છે એમાં ક્યાંક ને ક્યાંક છેલ્લો આપણો પોઈન્ટ હતો એ કયો હતો મિત્રો? તો સૂક્ષ્મ અણુઓ છે એમાંથી મહાઅણુ બન્યા, મહાઅણુ જે છે એમાંથી કલિતંત્ર કોઈ સર્વેટ્સ બન્યા છે, અને કોઈ સર્વેટ્સ જે છે એમાંથી પૂર્વકોષ ને પૂર્વકોષમાંથી કોષ, કોષ સુધી આપણે છેલ્લે ફાઇનલી પહોંચી ગયા હતા. તો મિત્રો એ જોડતી કડી છે કે આપણને હવે ખબર છે કોષ ક્યાંથી આવ્યો છે. તો મિત્રો અગત્યના પ્રશ્ન આપણા માટે શું હતા કે સજીવની અલગ જીવની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, કોષ ક્યાંથી આવ્યો છે, આવા જેવા પ્રશ્નો એવા હતા કે જેને કોષવાદ જેવી થિયરી છે એને પણ નિષ્ફળતા અપાવી હતી, બરાબર. તો સજીવો ક્યાંથી આવે એટલે જીવની ઉત્પત્તિ જે છે આપણે બિગ બેંગ થિયરીથી આગળનું સેશન જેમાં જોયું કે પૃથ્વીની રચના, પૃથ્વી ઉપર જે છે પાણી જે છે સમજાય છે મિથેન જે છે, ત્યારબાદ જે છે પાણી મિથેન અને જે કંઈ એમોનિયા જે છે એનું નિર્માણ થયું છે, અને ખનિજ ઘટકો જે છે ખનિજ ક્ષાર છે ખનિજ તત્વો જે છે એની અંદરો અંદરની જે કંઈ પ્રક્રિયા છે એના કારણે જે છે સૂક્ષ્મ અણુ બન્યા, એમાંથી મહાઅણુ બન્યા, એમાંથી કોઈ સર્વેટ્સ બન્યા કલિલતંત્ર, એમાંથી પૂર્વકોષ અને એમાંથી કોષ. તો અહીંયા આપણને જે છે હવે કોષ જે છે કેવું છે તો કે સજીવ છે, તો એનો મતલબ જીવ જે છે
એ આપણને ખ્યાલ આવે છે જીવની ઉત્પત્તિ વિશે. તો આપણા ઘણા બધા પ્રશ્ન જે છે અહીંયા સુધીમાં કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. બરાબર, કે હવે કહી શકાય કે આપણને જે પહેલાં ખબર નહોતી એવી ઘણી બધી માહિતી ખ્યાલ છે, તો એ માહિતીનો ઉપયોગ કરીને આપણે આગળની શરૂઆત કરવી પડે. બરાબર, તો આમાં કેવું છે મિત્ર, કે જે મહેનત કરી હોય ને, આપણી મહેનત પુરુષાર્થ જે કર્યો છે, બરાબર, તો એ આપણો અનુભવ છે અને પગથિયા બનાવીને પછી સ્ટેપ બાય સ્ટેપ ચડતા જઈએ તો વાંધો આવે નહીં. બરાબર, તો ગમે એટલું પણ આપણું ડેસ્ટિનેશન જે છે કે આપણું જે કહી શકાય આપણું લક્ષ્ય જે છે દૂર હશે ને તો પણ આપણે એને પહોંચી વળશું. બરાબર છે, તો મારા મત પ્રમાણે જે છે આપણે શરૂઆત જે છે એ કુશથી કરીએ. કે કુશ શું છે, કેમ કે એનું કારણ છે કે સજીવ જે છે એનો રચનાત્મક ને ક્રિયાત્મક એકમ કોષ છે. હવે કોષની ખબર પડે ને તો જ અમુક બાબત જે છે એની ખબર પડે. અને કોષ જે છે મિત્રો એ ફાઉન્ડેશન કોર્સ તો આપણે જોયો, પણ નવમા ધોરણમાં ક્યાંક એનું બેઝિક બાબત આપણને ખ્યાલ છે, એટલે સમજવામાં વાંધો નહીં આવે. ઘણી બધી અગત્યની નીટ પર્પસથી માહિતી છે એને પણ આરે ચર્ચા કરતા જઈશું. તો પહેલાં જે છે એ કોષ જે છે એનું ચેપ્ટર જે છે કોષ સજીવ છે એનો એકમ જે છે એ ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. ત્યારબાદ જે છે જોઈશું કે ભાઈ ક્યાં સુધી ચાલે છે ને હજી જે કે આપણી સ્કૂલ જે છે એ ખરેખર જે કહેવાય કે ભાઈ રેગ્યુલર ચાલુ ક્યારથી થઈ રહી છે. બરાબર, તો આ ચેપ્ટર જે છે એના પછી જો કોષ જે આખી કમ્પ્લીટ થઈ જાય તો કોષ જે છે એનું કોષ ચક્ર અને કોષ વિભાજન જે છે એ ચેપ્ટરમાં અથવા તો જે પણ બેમાંથી અનુકૂળ હશે એવા ચેપ્ટરમાં આપણે દાખલ થઈશું અને આખો યુનિટ જે છે કમ્પ્લીટ કરીશું. હવે એક વખત કોષ મિત્રો કમ્પ્લીટ થાય ને એટલે આમાં ઘણી બધી બાબત એવી હશે કે જે પાયાની સાબિત થાય. કે કોષ એક વખત ખબર પડી જશે તો કોષ પછી સીધું વનસ્પતિની દેહધર્મ વિદ્યામાં જશો તોય વાંધો નહીં. જે અહીં કહી શકાય કે ભાઈ સજીવ વિશ્વમાં વિવિધતા ચેપ્ટર જે છે યુનિટ જે છે એમાં જઈએ તો પણ વાંધો નહીં. અહીંયા જે છે વનસ્પતિ અને પ્રાણી જે છે એની રચનાકીય આયોજન છે એમાં દાખલ થઈએ તો પણ કંઈ ઇસ્યુ આવશે નહીં. બરાબર, કેમ કે કોષ જે છે એમાં ઘણી બધી બાબત આપણને શીખવા મળવાની છે, તો એ બાબત જે છે એ આપણો પાયો જે છે હજી વધારે મજબૂત કરશે. ખ્યાલ આવે છે મિત્રો? તો આગળ હજી જે છે એક યુનિટ પાંચમું જે છે એ બાકી છે, તો જોઈએ યુનિટ પાંચ જે છે એ શું કહે છે. તો આ છે મિત્રો આપણું યુનિટ પાંચ. હવે જો પાંચમું યુનિટ જે છે એ શું છે, માનવ દેહધર્મ વિદ્યા. ચોથું શું હતું, વનસ્પતિ જે છે એની દેહધર્મ વિદ્યા. આ જે છે માનવ દેહધર્મ વિદ્યા, માનવ જે છે એની દૈહિક રચના જે છે કેવી છે, કઈ કઈ બાબતનો સમાવેશ કરી શકાય કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે, તો એ પાંચમું યુનિટ જે છે એમાં આપણને મળે છે પાચન તંત્ર. પહેલું હશે પાચન તંત્ર, કે જે કંઈ ખોરાક લીધો હશે તેનું પાચન કેવી રીતે થાય, તો એ પાચન તંત્ર છે એમાં કયા કયા ભાગનો સમાવેશ કરી શકાય છે. તો પાચન તંત્ર જે છે એની અનિયમિતતા જે કંઈ છે એની આપણે ચર્ચા ચેપ્ટરમાં કરવાની. ત્યારબાદ આવે છે મિત્રો શ્વસન તંત્ર, વાયુની જે આપણે આપણે કરીએ છીએ, બરાબર, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે છે, તો એ એ આખે આખું જે છે શ્વસન તંત્ર જે છે એની ચર્ચા આપણે માનવ દેહધર્મ વિદ્યા જે છે એમાં કરવાની થાય. ત્યાર પછી આવે છે પરિવહન તંત્ર, રુદ્રાભિસરણ તંત્ર જે છે, બરાબર, એની ચર્ચા કરવાની થશે. ઉત્સર્જન તંત્ર છે, ઉત્સર્ગ દ્રવ્ય જે છે નકામક જેનું પાચન ન થતું એને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયા જે છે ઉત્સર્જન તંત્ર. ત્યારબાદ આવે છે પ્રચલન તંત્ર, હાલવું ચાલવું દોડવું ભાગવું જે છે કૂદવું છે, તો એ જે છે સ્નાયુની મદદથી અને કંકાલ જે છે આપણું અસ્થિ જે કહીએ હાડકાઓ જે છે એની મદદ થઈ શકે, તો પ્રચલન તંત્ર છે. ત્યારબાદ આવે છે ચેતાતંત્ર, સંવેદના કોઈનો સ્પર્શ તંત્ર તો આપણને ખ્યાલ આવે છે, બરાબર, તો એ જે છે ચેતાતંત્ર જે છે મગજની રચના જે છે કરોડરજ્જુ જે છે એની રચના જે છે પરાવર્તી ક્રિયાઓ જે છે કેવી હોઈ શકે છે, બરાબર, વગેરે બાબત જે છે ચેતાઓની એમાં અભ્યાસ કરવાનો થશે. ત્યાર પછી આવશે અંતઃસ્ત્રાવી તંત્ર, અંતઃસ્ત્રાવો કયા કે આપણા શરીરની અંદર જે છે જે કહે છે સંકલન અને સહનિયમન જે છે રેગ્યુલેશન જે છે એનું કાર્ય કરતા હોય છે. તો મિત્રો આ બધા યુનિટ જે કંઈ જે ચેપ્ટર જે સોરી બધા ચેપ્ટર જે છે તેને એક યુનિટ બનાવે છે માનવ દેહધર્મ વિદ્યા. હવે આ કેવું છે વિચારો, બધા એકમેક સાથે જોડાયેલા છે મિત્રો, કે દાખલા તરીકે કોઈ ખોરાક લીધો છે તો ખોરાકનું પાચન થાય, તો પાચિત થયેલો ખોરાક જે છે નાના આંતરડામાંથી ક્યાં જશે, તો કે રુધિરમાં, એનું વહન પણ કરાવે રુધિર, તો રુધિર વહન કરાવે, પણ રુધિર વહન કરાવીને મને કોઈ કોષ સુધી પહોંચાડે છે, બરાબર, તો જે તે કોષ જે છે એને એ ખોરાક જે છે એના ઘટક જે છે એને લીધું છે પાચિત ખોરાકને, તો હવે એ ખોરાકનો ઘટક પાચિત જે છે એને લઈ લીધું તો એ ત્યાં સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે, રુધિર દ્વારા જે છે થાય, એટલે એ પરિવહન તંત્ર. હવે જે તે કોષ જે છે ખોરાકનું પાચન કરવું છે તેનું સંપૂર્ણ કમ્પ્લીટ વિઘટન કરવા માટેને શું કરવું પડે, દહનની જરૂર પડે છે,
કે જે શ્વસનની ક્રિયામાં આવશે ઓક્સિજનની હાજરીમાં. તો ઓક્સિજન ત્યાં સુધી પહોંચાડે કોણ? શ્વસન તંત્ર, બરાબર. અને તેમાંથી જે છે એનું જે કહી શકાય કે ભાઈ આખે આખું કમ્પ્લીટ દહન થઈ અને એ જે ઘટક છે એમાંથી હવે વળી પાછું શું થશે? તો કે ઊર્જાને મુક્ત કરવાની ક્રિયા છે. તો એ જ્યારે શ્વસન તરીકે આપણે લઈએ છીએ તો એ ઊર્જા આમાં મુક્ત થાય તેના માટે જવાબદાર છે ઓક્સિજનની હાજરી, જે શ્વસન તંત્ર દ્વારા આપણને ઓક્સિજન મળશે અંદર સુધી, બરાબર. અને ઓક્સિજનનું વહન પણ પરિવહન તંત્ર એટલે કે રુધિર દ્વારા થતું જોવા મળે છે. ત્યારબાદ જો સમજો તમે કે હવે જે ખોરાક આ તો વાત થઈ ગઈ જે પાચિત થયેલો એવો ખોરાકના ઘટકો જેનું પાચન ન થયું હવે નકામા છે, તો એને ઉત્સર્જન તંત્ર જે છે મળ કે મૂત્ર જે છે પરસેવો છે એના દ્વારા શરીરમાંથી બહાર કાઢવું પડશે. તો એના માટે ઉત્સર્જન તંત્ર જવાબદાર છે. ત્યારબાદ હવે અહીંયા જે જારક શ્વસન જે છે એની આપણે વાત કરી તેમાંથી ઊર્જા બની, તે ઊર્જાના કારણે શું થાય છે? પ્રચલન તંત્ર, આપણે સ્નાયુઓ જે કે છે એના દ્વારા આપણે કાર્ય કરી શકીએ છીએ, પણ એના માટે ઊર્જાની જરૂર પડે. તો ઊર્જા મળી ગઈ તો હવે પ્રચલન તંત્ર જે છે કાર્ય કરી શકે, તો એ મદદ કરશે કાર્ય કરવામાં. સ્નાયુ સંકોચન વિકોચન થતાં આપણે કાર્ય કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે ચેતાતંત્ર, કે દાખલા તરીકે આ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર જે છે મિત્રો બે એવા છે આપણા શરીર માટે કે જે કેવા છે, તો માનો કે ઘોડો હોય તો એની લગામ જે છે એનું નિયંત્રણ હોવું જોઈએ, તો આ બંને રેગ્યુલેટરી મિકેનિઝમમાં કામ કરતા હોય છે. ચેતાઓ જે છે આપણને સંવેદના આપે છે એનું કામ કરે છે, સેન્સ મિકેનિઝમ જે આપણે કહી શકીએ, બરાબર, એના માટે જવાબદાર છે. અને અંતઃસ્ત્રાવી તંત્ર જે છે નિયમન કરવા માટે જવાબદાર છે. દાખલા તરીકે ઉદાહરણ આપું તમને કે ખોરાક જે છે સમજો એ લઈએ એટલે ખોરાક જ્યારે જઠરમાં જાય તો જઠરની અંદર જઠર જે છે એમાંથી શું થાય? HCL બને છે. આપણે ભણી ગયા દસમામાં પણ તમને ખ્યાલ છે બેસિક, બરાબર. તે HCLનો સ્ત્રાવ થવો, પણ હવે HCLનો સ્ત્રાવ થાય છે એ એસિડ નેચર છે, તો શું આ HCL સતત 24 કલાક ચાલુ રહેશે? તો આપણને એસિડિટી થાય મિત્રો, આપણું મૃત્યુ થઈ શકે છે વધારે પડતું એસિડ જે છે એના કારણે, બરાબર. તો એ બનવું, એનો સ્ત્રાવ થવો અને એનું કંટ્રોલ લેખ પાછું બંધ કરવું, તે ચાલુ અને બંધ થવાની જે ક્રિયાવિધિ છે એમાં ક્યાંક અંતઃસ્ત્રાવો છે મહત્વનો ભાગ ભજવતા હોય છે. તો મિત્રો આ રીતે જે છે એ માનવ દેહધર્મ વિદ્યા જે છે એ 1, 2, 3, 4, 5, 6 અને 7 જેવા જે ચેપ્ટર જે છે ને તે આપણે કમ્પ્લીટ કરવાના છીએ. તો મિત્રો આ વાત થઈ ગઈ આપણી બેઝિક્સ ઓફ બાયોલોજી જે છે એના સંદર્ભમાં જીવવિજ્ઞાન ભાગ 1ની, કે એની અંદર આપણે આ બધા ચેપ્ટર જે કંઈ યુનિટ જે છે એનો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો આશા રાખું છું કે ધોરણ 11 જે છે એમાં આપણે જે કીધું કે ભાગ 1 જે જીવવિજ્ઞાનનો છે એના તમામ ચેપ્ટર જે છે એની ઉપરછલી માહિતી તમને મેં આપી છે, બરાબર. હવે એ યુનિટ જે છે એને આપણે સ્ટાર્ટઅપ કરવાના છીએ. તો હમણાં મેં કીધું એમ કે ભાઈ કોષ ચેપ્ટર જે છે અહીંયાથી આપણે સ્ટાર્ટઅપ લેવાના છીએ, શરૂઆત કરવાની. ઘણી બાબત એવી આવશે મિત્રો હવે કે ફાઉન્ડેશનમાં ભણી ગયા છે ને એક ક્યાંક રિપીટેશન પણ થશે, કેમ કે ક્યાંક ને ક્યાંક એ પાયાની બાબત છે, તો આગળ આપણને કામ તો આવવાની જ છે, બરાબર. તો મિત્રો મળીએ નેક્સ્ટ સેશનમાં કે જેમાં આપણે એક ચેપ્ટર જે છે એની શરૂઆત કરવાના છીએ, કોષ ચેપ્ટર જે છે, બરાબર. તો એની સાથે નેક્સ્ટ સેશનમાં આપણે પાછા ફરી મળીએ. ત્યાં સુધી આવજો.